ઓ નો પ્રેમ થાય ત્યારે શું થાય? ના ભૂખ લાગે ના તરસ, દુનિયા આખી લાગે બહુ સરસ. પ્રેમ દર વખતે પહેલી નજરનો જ હોય એવું જરૂરી નથી. પ્રેમ પહેલા લિસનિંગનો પણ હોઈ શકે. કોઈનો અવાજ તમે પહેલી વાર સાંભળો ને ગમી જાય, એવું થયું છે ક્યારે? મારે તો થયું છે. આ ગીતમાં થયેલું, આ સોંગ મારા માટે પહેલા લિસનિંગનો પ્રેમ છે. સાંભળતા વહેત એટલું બધું ગમી ગયેલું. પહેલી જ લાઈનમાં ઉઘાડતો જો, નયે નયે નૈના મેરે ઢૂંઢે હે દર બદર ક્યું તુજે. નયે નયે નૈના, નવી દ્રષ્ટિ છે, નવી રીતે દુનિયાને જોઉં છું. જ્યારથી પ્રેમ થઈ ગયો ત્યારથી જરા જરા ફૂલો સે ઝડને લગા દિલ મેરા. ફૂલો નથી ગમતા, હવે કાંટા ગમે છે. અને કાંટો એટલે કોણ? દુશ્મન. દુશ્મન સાથે પ્રેમ થઈ ગયો છે. જેની સાથે ઉભા નહોતું બનતું, જેની સાથે દુશ્મની હતી, એ જ હવે ગમવા લાગ્યો છે. અને જ્યારે દુશ્મન ગમે ત્યારે મેં પરેશાન કે આતિશે વો કહાં, ક્યાં ગઈ પેલી ચકમક, પેલા તણખા જે ઝરતા હતા બે જણા વચ્ચે. રંજિશે હે ધુઆં, રંજિશ એટલે દુશ્મનીનો ધુમાડો થઈ ગયો. કાકે ગલિયા મુડને લગી હે, મુડને લગી હે, રાહો સે તેરી જડને લગી હે, જડને લગી હે. શલમલી ખોલગડે એના અવાજની તાસીર જુઓ. જ્યાં સોફ્ટનેસ છે ત્યાં એકદમ સોફ્ટ, અને જ્યાં પાવરફુલ થવાનું છે ત્યાં હા હા હા. આ ગીતનો સૌથી યુનિક આસ્પેક્ટ છે હાર્મોનિયમ. હાર્મોનિયમની સાથે જે રીતે ગિટારને જોડવામાં આવ્યું છે, સાંભળજો. હાર્મોનિયમ પૂરું થયા પછી સાંભળજો. ફ્રેશનેસ તમે જુઓ, ચાહત કે છીંટે હૈ ખારે ભી મીઠે હૈ, મેં ક્યા સે ક્યા હો ગઈ, જરા જરા કિસ્મત સે લડને લગા દિલ મેરા. હેપી બર્થડે પરિણીતિ ચોપરા. ધમ
day, but not the day.